વિશ્વામિત્રી ઇન્ડિયા પરિવાર ગ્રુપ ઓફ કંપનીના નામે લોકો પાસેથી ડેઇલી બચતના નામે લાખો રૂપિયા ઉઘરાવી હાથ ઊંચા કરી દેતા હોબાળો મચી જવા પામ્યો હતો, જેના પગલે કંપનીના રિજનલ મેનેજરે ભરૂચ દોડી આવી વાટાઘાટો કરી ભરતી વ્યક્તિઓના નામના પોસ્ટ ડેટેડ ચેક આપી દેતા મામલો વધુ ગરમાયો હતો. રોકાણકારોએ આખરે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. કલકત્તાની વિશ્વામિત્રી ઇન્ડિયા પરિવાર ગ્રુપ ઓફ કંપનીએ 3 વર્ષ પહેલાં ભરૂચની શ્રવણ ચોકડી ખાતે બ્રાન્ચ ઓફિસ ખોલી હતી. કંપનીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને 9-11% વ્યાજ આપવાની લાલચ બતાવી ડેઇલી અને મંથલી ફિક્સ ડિપોઝિટના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. લગભગ 100-150 જેટલા લોકોએ કંપનીમાં ડેઇલી અને મંથલી ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કર્યું હતું. જો કે પાકતી મુદત થવા છતાં કંપનીએ વ્યાજ સહિત 1 કરોડ ઉપરાંતના નાણાં પરત ન કરાતા રોકાણકારોએ છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. તેમણે અવારનવાર ભરૂચ બ્રાન્ચ ઓફિસ અને અંકલેશ્વર રિજનલ ઓફિસ ઉપર રજૂઆત કરવા છતાં નાણાં મળ્યા ન હતા. છેલ્લા 5 મહિનાથી કંપની રોકાણકારોને ઉઠા ભણાવતા રોકાણકારો લાલ ગુમ બન્યા હતા. રોજના 100-100 રૂપિયા 200 રૂપિયા જે પ્રમાણે ધંધો કરે છે એ પ્રમાણે લોકો એક વિશ્વાસ પ્રમાણે કે ભાઈ વર્ષની અંદરમાં અમારા નહીં કહી તો કોઈ 36,000 આવશે, 52,000 આવશે, કોઈ એ રીતે મતલબમાં પૈસા ભેગા કરેલા છે. અને 6 મહિનાથી એ લોકો અમારે એવી રીતે મતલબમાં જેના ખાતા પાકેલા છે તેને પણ એ લોકો આવી અશ્વસન આપે છે કે ભાઈ પૈસા આજે આવશે, કાલે આવશે, કાલે આવશે, આજે આવશે. એવી રીતે 6 મહિના થઈ ગયા પણ હજી સુધી પૈસા આવ્યા નથી. આજે બધા સાહેબો લોકોની સામે મતલબમાં એમને એવું કબૂલ કરાય છે કે 20 કે 25 દાડાની અંદરમાં અમે બધાના પૈસા મતલબમાં ઘરે પહોંચાતા. વિશ્વામિત્રી બેંક જે મતલબ કલેક્શન કરે છે અને મતલબ દરેકના ઘરેથી અને દુકાનો ઉપરથી મતલબ પેમેન્ટ રિસીવ કરે છે અને એના માટે કરીને અમે છેલ્લા 6 મહિનાથી અહીંયા મતલબ ધક્કા ખાઈએ છીએ અને અમને કોઈ સારો જવાબ નથી મળતો. તે પછી અમે મતલબ આજે વિચાર કર્યો કે અહીંયા યુવા કોંગ્રેસના જે મતલબ સૈયદ જુલ્ફકાર અલી સાહેબ છે એમને બોલાવી અને એમની સામે અમે અહીંયા ચેક લીધા છે અને મતલબ 15-20 દિવસનો આશ્વાસન લીધો છે. ઉસકે રહેલા રોકાણકારોએ આજ રોજ કોંગ્રેસના અગ્રણી જુલ્ફિકાર અલી સૈયદની આગેવાનીમાં કંપનીની ભરૂચ ઓફિસ ખાતે હલ્લા બોલ કરી હોબાળો મચાવ્યો હતો. ભરૂચના બ્રાન્ચ મેનેજર યાકુબ પટેલને ઘેરો ગાલી ઉગ્ર રજૂઆત કરતા મામલો ગરમાયો હતો, જેના પગલે અંકલેશ્વરના રિજનલ મેનેજર મોહન ગુર્જર પણ ભરૂચ દોડી આવ્યા હતા, જેમણે જુલ્ફિકાર અલી સૈયદ અને રોકાણકારો સાથે વાટાઘાટો કરી 15 દિવસની મુદત માંગી પોસ્ટ ડેટેડ ચેક આપ્યા હતા. જો કે ચેક જોતા તે અન્ય એજન્ટોના નામના હોવાનું જણાતા મામલો વધુ ગરમાયો હતો. દરમિયાન બ્રાન્ચ મેનેજર અને રિજનલ મેનેજર ઓફિસને તાળા મારી પલાયન થઈ ગયા હતા, જેના પગલે રોકાણકારોએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. 3 સાલ સે હમ લોગ યહાં પે કામ કર રહે હૈ ઓર 3 સાલ સે હમ લોગો કો ટાઈમલી ભુગતાન કર રહે હૈ. પિછલે 6 મહિને સે ભુગતાન મેં થોડી દિક્કતે હો રહી હૈ ઓર વો ભી બહોત જલ્દી સોલ્વ આઉટ હો જાયેગા. 15-20 દિન કે અંદર હમ સભી જનમાનતકર્તાઓ કા ભુગતાન ચાલુ કરી દેંગે એસા મુજે મેરે હેડક્વાર્ટર સે આશ્વાસન મિલા હુઆ. આપકી જો કંપની હૈ જો વો નોન બેંકિંગ હૈ તો આપ કિસ આધાર પે સબસે નહીં હમ લોગ વિશ્વામિત્ર પ્રોડ્યુસર કંપની હૈ જિસકે તહેત કંપની કા રજિસ્ટ્રેશન હૈ ઉસી કે તહેત હમ લોગ પૈસા લે રહે હૈ માર્કેટ સે પ્રોડ્યુસર કંપની કે તહેત મેં ઉસકા યે આર્ટિકલ. અભી પૈસા નહીં દેને કા ક્યા કારણ હૈ? પૈસા દેને કા કારણ યે હૈ કી અભી જો હૈ કંપની ને પૈસા ઇકઠ્ઠા કિયા લેકિન પ્રોપર્ટી કે અંદર ઇન્વેસ્ટમેન્ટ કર દિયા હૈ ઓર કંપની કે પાસ લિક્વિડ મની કી થોડી ક્રાઇસિસ હો ગઈ હૈ ઓર ઇસી વજહ સે હમ લોગો કા જો બિઝનેસ હૈ વો ધીરે ધીરે થોડા સા ડાઉન હુઆ જિસકી વજહ સે હમ લોગ સમય પર પૈસા નહીં દે પા રહે હૈ ઓર કંપની કોશિશ કર રહી હૈ કી જલ્દ સે જલ્દ યે સોર્ટ આઉટ કર દિયા જાય ઓર લોગો કા પૈસા સમાન્ય જમા કરતા હું જલ્દ સે જલ્દ સભી કો દે દિયા જાય. 6 મહિને સે લોગ ધકે થા. હા 6 મહિને સે. અબ કા ક્યા ટાઈમ લિમિટ હૈ કંપની ક્યા આશ્વાસન? 15-20 દિન કે અંદર સભી કા પેમેન્ટ હો જાયેગા. એનું આરબીઆઈનું લાઇસન્સ છે અને અમારી પાસે પણ એ આરબીઆઈના લાઇસન્સની અંદર તમે જુઓ તો ક્લિયરલી લખવામાં છે ને આવેલું છે કે નોટ વેલિડ ફોર એક્સેપ્ટન્સ ઓફ પબ્લિક ડિપોઝિટ. એટલે પબ્લિક પાસેથી ડિપોઝિટ તમે લઈ ના શકો. તો પણ આ લોકો આડેધડ આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન છે કરીને છે પબ્લિકના પૈસા ઉઘરાવીને આજે જે રીતે ફ્રોડ છે ને કરે છે એમને સખત શબ્દોમાં અમે આજે એમને લીધા કે જે પણ અહીંના લોકલ માણસો છે, જે પણ લોકલ પબ્લિક છે, જે પોતે મહેનત કરીને મહેનત કરાવે છે એમનો પોતાનો હક તાત્કાલિક ધોરણે એમને આપવામાં આવે અને જો આ કંપની કોઈ પણ હિસાબની અંદર એમને પૈસા નહીં આપે
તો કારોબાર અહીંયા નહીં ચાલવા દઈએ. અને બીજી વસ્તુ, આ મીડિયાના માધ્યમથી હું તમામ ભરૂચ જિલ્લાવાસીઓને કહેવા છેને માગું છું કે પોતાના પૈસા હોય કે પોતાની મિલકત હોય એ આરબીઆઈ એપ્રુવ્ડ બેંકની અંદર જ, ચાહે પ્રાઇવેટ સેક્ટર બેંક હોય કાં તો ગવર્મેન્ટ બેંક હોય, એના અંદર જ પૈસા રોકે. કોઈ પણ લુભામણી આવી સ્કીમો આવે અને એજન્ટો લઈને આવે, એમને પોતાના ઘરમાં કે ગામમાં પણ ઘૂસવા ના દે, કેમ કે પોતાની મીઠી વાતો કરીને આપણા લોકલ શ્રમયોગી મતલબ માણસો જે છે, જે પોતાનું ગુજરાન ચલાવે છે, એમના પૈસા એકઠા કરીને આ ચાલ્યા જાય છે. આ જે કંપની છે અહીંયા, એ વેસ્ટ બેંગાલની છે કંપની છે, એ કહે છે અમે પ્રોપર્ટી લીધી છે, એ પ્રોપર્ટી બધી બંગાળના અંદર ખરીદેલી છે. કાલે આ દુકાનને તાળા વાગી જાય તો આ અહીંયા પણ મતલબ માણસો છે એમનું શું? એટલે ભરૂચની જનતાને તમામ મારી ખાસ આગ્રહ છે કે પોતાની ડિપોઝિટોને પોતાના પૈસા ગવર્મેન્ટ અને પ્રાઇવેટ આરબીઆઈ એપ્રુવ્ડ બેંકના અંદર જ મૂકવા, કોઈ જગ્યાએ મૂકવા નહીં.